મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં હજુ 5 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 12 જુલાઈ સુધી હજુ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. ત્યારે ગુજરાતમાં ભારે વરસાદની આગાહીના પગલે રાજ્યમાં અલગ અલગ જગ્યાએ એનડીઆરએફની કુલ 9 ટીમો તૈનાત કરી દેવાઈ છે. તો રાજ્યમાં સોમનાથમાં 1 ઇંચ, નવસારીમાં 1 ઇંચ, બનાસકાંઠામાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે તો બીજી બાજુ વલસાડમાં પણ 1 અને સુરતમાં પણ 1, ભાવનગરમાં પણ 1, કચ્છમાં પણ 1 એનડીઆરએફની ટીમ તૈનાત કરી દેવાઈ છે. તો રાજકોટમાં 2 એનડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી છે. જ્યારે પોરબંદરમાં 1 એસડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે રાજ્યમાં હજુ 5 દિવસ વરસાદી માહોલ રહેશે, જેમાં મોટાભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ આવે તેવા આગાહી કરવામાં આવી છે. તો રાજ્યમાં 11 જુલાઈ ઉત્તર ગુજરાતમાં સારો વરસાદ પડી શકે છે, જ્યારે મધ્ય ગુજરાતમાં હજુ પણ સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે. વરસાદને પગલે મહત્વના સમાચાર સામે આવ્યા છે. તો આપણે સાથે સહયોગી પૂર્વી પંચાલ જોડાઈ ગયા છે. જી પૂર્વી, ગુજરાતમાં 5 દિવસ ભારે વરસાદની આગાહી કરાઈ છે, શું છે વધુ વિગત? જી હિના, હજુ પણ 5 દિવસ ભારે અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે 12 જુલાઈ સુધી હજુ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. એનડીઆરએફની ટીમ પણ અલગ અલગ જગ્યાએ તૈનાત કરવામાં આવી છે. 9 ટીમો ગુજરાતમાં એનડીઆરએફની ટીમ તૈનાત કરાઈ છે. જ્યારે ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી હજુ પણ 5 દિવસ પડશે તેવી આગાહી કરવામાં આવી છે. જી હિના, જી ચોક્કસ. આજે 5 દિવસ અતિ ભારે વરસાદની આગાહી કરાઈ રહી છે, તેને લઈને ગુજરાતમાં તંત્ર કેટલું સજ્જ છે? એનડીઆરએફની ટીમ પણ તૈનાત કરવામાં આવી છે અને તંત્ર દ્વારા પણ બધી તૈયારીઓ કરવામાં આવી છે, જે કે નાગરિકોને અને રહેવાસીઓને તકલીફ ના પડે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારે મોટાભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ પડશે તેવી પણ આગાહી કરવામાં આવી છે અને 11 જુલાઈએ ઉત્તર ગુજરાતમાં સારો વરસાદ પડે તેવી પણ આગાહી કરવામાં આવી છે. જો મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં પણ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. જીના, જી ચોક્કસ. પૂર્વી, તો ગુજરાતમાં જે 5 દિવસ આગાહી કરાઈ છે, તો ગુજરાતના કયા કયા જિલ્લામાં અને કયા કયા શહેરોમાં શક્યતાઓ છે ભારે વરસાદની? ગુજરાતમાં જો વાત કરીએ તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે ઉત્તર ગુજરાતમાં પણ 11 જુલાઈએ સારો એવો વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે. જો છેલ્લા 24 કલાકમાં કેટલો વરસાદ પડ્યો તેની જો વાત કરીએ તો ગીર સોમનાથ અને કોડીનારમાં 7.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. સુત્રાપાડામાં 6.25 ઇંચ વરસાદ પડ્યો છે. ત્યારે માંગરોળ હળવદમાં 2-2.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. જો ભુજની વાત કરીએ તો 2.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. ત્યારે વલસાડમાં પણ 2 ઇંચ વરસાદ ખાબક્યો છે. માળિયા, ચીખલી, વાપીમાં, કેશોદમાં, મહુવામાં, સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહીનો વરસાદ આવી જ રહ્યો છે. ત્યારે હજુ પણ 5 દિવસ વધુથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે તંત્ર એનડીઆરએફની 9 ટીમો પણ તૈનાત કરી છે, જેથી કોઈ બી વ્યક્તિને મુશ્કેલી કે કોઈ વ્યક્તિ ફસાઈ ના જાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. જી હિના, જી ચોક્કસ. પૂર્વી, સમગ્ર માહિતી આપવા બદલ આભાર. તો ગુજરાતમાં હજુ 5 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 12 જુલાઈ સુધી હજુ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. ત્યારે ગુજરાતમાં ભારે વરસાદની આગાહીના પગલે રાજ્યમાં અલગ અલગ જગ્યાએ એનડીઆરએફની કુલ 9 ટીમો તૈનાત કરી દેવાઈ છે. તો રાજ્યમાં સોમનાથમાં 1 ટીમ, નવસારીમાં 1 ટીમ, બનાસકાંઠામાં 1 ટીમ તૈનાત કરાઈ છે.